श्री गणेशाय नमः। मित्रों, आपणे अत्यारे वात करीशुं के प्रदेश प्रमुख भाजपना सी आर पाटिल साहेबनू करियर केवू रहेशे। तमे जोवा जशो तो एमनू पूरू नाम छे चंद्रकांत भाई पाटिल। एमनू बर्थ डिटेल्स छे 16 मार्च 1955, एटले के एम जोवा जाओ तो कुंडली आवे छे मीन राशि। एम गणी लो मजबूत माणस छे। सौथी पहला ए समझी लो कि डाउन टू अर्थ छे, नीचे थी रही ने ऊपर सुधी नु बधु अंदर ए लो एमने विचारी लीधु होय छे। डिसीशन एमनु ए छेल्ले ज बतावशे। एमनी कुंडली मां जोवा जशो, जो कोई पण कुंडली मां सौथी मजबूत घर कयू होय के पॉलिटिकल पावर माटे कयू घर होय एने कहीए आपणे 10th हाउस। 10th हाउस तमारू मजबूत होय तो एम गणी लो के तमे पॉलिटिक्स मां खरेखर फाड़ी नाखो। अने साथे साथे कया प्लानेट्स मजबूत होवा जोईए, कया प्लानेट्स रोल प्ले करे छे के जेनाथी माणस आगळ वधे, तो एक छे सूर्य, गुरु, शनि अने मंगल। आ चार प्लानेट मजबूत होय तो तमे तमारा करियरमां खरेखर घणु बधु करी शको छो। હવે પાટિલ સાહેબનું જોવા જઈએ તો એમની અત્યારે મહાદશા ચાલે છે રાહુની। તમે ઘણી વખત વિચાર્યું હશે કે રાહુ તમારી કુંડલીમાં હોય તો તમને કંઈ મળતું નથી, તમને જીવનમાં તકલીફો આવે છે। ના મિત્રો, એવું નથી હોતું। રાહુની મહાદશા એટલે માણસને કંઈક ને કંઈક આપીને જ જાય, અને એમ ગણી લો કે એમની મહાદશા રાહુની 2030 સુધી છે, એટલે કે ફાડી નાખવાના છે। અને અંતરદશામાં કેતુ છે। હવે કેતુ શું કરે છે? કેતુ થોડુંક મેન્ટલ ડિસ્ટર્બન્સ આપી શકે છે, હેલ્થ ઇશ્યુઝ આપી શકે છે, રિલેશનશિપ ઇશ્યુઝ આપી શકે છે। એટલે કે પાટિલ સાહેબ હોશિયાર વ્યક્તિ છે, તેજસ્વી વ્યક્તિ છે, ડિસિશન્સ ઇન્સ્ટન્ટલી લેશે, અને ખરેખર લોકો માટે, પાર્ટી માટે એમનું આખું જ આપી દેશે, એમનું બેસ્ટથી એ બેસ્ટ આપશે। પણ એમને ખાલી ઇમ્પોર્ટન્ટલી એક જ વસ્તુનું ધ્યાન રાખવું પડશે, એમની હેલ્થ। બીજું, પરિવાર સાથેના સંબંધો। ત્રીજું, એ જે વ્યક્તિ છે એ જમીનથી જોડાયેલા છે, એમ ગણી લો કે એમનું છે ને કમ્યુનિકેશન એ બેસ્ટ છે। ઇન્ટ્યુશન પાવર બહુ જબરદસ્ત છે, એટલે કે સામેવાળો વ્યક્તિ એમને કંઈ પણ વાત કરવા આવે એની પહેલાં જે સમજી જાય કે ભાઈ આ શું કહેવા માંગે છે, કે આ શેના માટે આવ્યો છે। ઇમ્પોર્ટન્ટલી એ છે કે એ બહુ મક્કમ છે, ફર્મ છે એમના ડિસિશન ઉપર। કોઈએ પણ ભલે કંઈ પણ કહી દીધું હોય, એમનું સ્ટેમિના પણ બહુ જ સારું છે। તમે જોજો કે એ ભલે સવારે 5 વાગે ઉઠી જાય, રાત્રે 2 વાગે સૂવે, પાછું 5 વાગે ઉઠી જાય, તો પણ એ માણસ કેવા છે, દોડધામવાળા છે, કે મારે ઇન્સ્ટન્ટલી પાર્ટી માટે, લોકો માટે કંઈ કરવું છે। એટલે કે સી આર પાટિલ સાહેબ માટે આ સમય બહુ જ બેસ્ટ છે। રાહુની મહાદશા એમને ઘણું બધું આપવાની છે, કંઈક સારી પોલિટિકલ પોઝિશન પણ એમને મળી શકે છે, અને એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ખરેખર બહુ જ સારું પ્રદર્શન કરશે। 2-3 સજેશન એ છે કે એમની સાથે જે લોકો જોડાયેલા છે, બધાની વાત તમે નથી સમજતા, થોડુંક બીજાનું પણ સમજો, બીજાનું પણ તમે જે તમને ગાઈડન્સ આપે છે, જે ઇન્સ્ટ્રક્શન્સ આપે છે, અથવા તો જે સજેશન્સ આપે છે, થોડુંક તમે સમજશો, થોડુંક ફોલો કરશો તો જરૂરથી તમારા માટે, પાર્ટી માટે બહુ જ સારું રહેશે। અને સાથે સાથે પાવર એમ ગણી લો કે તમારી પાસે જ છે, ભલે તમે પોઝિશન ઉપર હો કે ના હો, તમને ખબર છે કે તમે કોણ છો। બીજું, લોકો તમારી વાતથી બહુ જ સારી રીતે પ્રભાવિત થઈ જશે, શુક્ર મજબૂત છે, એમ ગણી લો કે તમારું માન સન્માન આવનારા સમયમાં વધારે વધશે। એમ ગણી લો કે તમે ભલે એ પોઝિશન તો ખાલી નામની હોય છે, પણ પોઝિશન કરતાંય વધારે માન સન્માન આપણને મળવાનું છે। અને તમે જે વાત લોકોથી કરવા માગતા હોય, જે કામ કરાવવા માગતા હોય, એમની અંદર એ સ્કિલ બહુ જ સારી છે કે કોને કેવી રીતે શું કરાવવું, અને કન્વિન્સિંગ પાવર
યસ, ઇમ્પોર્ટન્ટ એ છે, કન્વિન્સિંગ પાવર બહુ જ સારું છે, કોઓપરેશન પણ બહુ સારું છે, કોઓર્ડિનેશન પણ સારું છે, અને ઇમ્પોર્ટન્ટલી મેનેજમેન્ટ એટલે કે બધાને સાથે લઈને કેવી રીતે ચાલવું, કેવી રીતે સમજવું. એમ ગણી લો કે આવનારા સમયમાં સી આર પાટીલજીનું ભવિષ્ય મને લાગે છે જબરદસ્ત છે, ફાડી નાખવાના છે, છોતરા કાઢી નાખવાના છે. આપણે એમ કહી શકીએ છીએ કે તોડી નાખશે, ફોડી નાખશે, ચીરી નાખશે, ધોઈ નાખશે. એટલે કે ઓપોઝિશનમાં જે કાંઈ પણ હોય, પણ એમના નેતૃત્વમાં, એમની લીડરશિપમાં જે લોકો લડે છે એ લોકો ખરેખર બહુ જ સારું પરફોર્મ કરી શકશે. અને એમ ગણી લો કે ભારતીય જનતા પાર્ટી એટલે લીડર આપણે કહીએ નરેન્દ્ર મોદી સાહેબ, એટલે એમના સ્ટાર્સ પણ ક્યાંક ને ક્યાંક પાટીલ સાહેબને મદદ કરશે, ભારતીય જનતા પાર્ટીને મદદ કરશે. અને ભારતીય જનતા પાર્ટીના જે સંગઠન છે એને પણ બહુ જ મજબૂત પાટીલ સાહેબ કરશે, તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. અને મને એવું લાગે છે કે આવનારા સમયમાં એમને બહુ જ સારી પોઝિશન મળી શકે છે. ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે, તમારી સેહતનું અને સાથે સાથે સ્ટમકનું. પેટ રિલેટેડ તકલીફો પણ થઈ શકે છે. તમે બહુ જ સ્માર્ટ માણસ છો, બહુ જ હોશિયાર છો, બહુ જ હાર્ડવર્કિંગ છો, અને એક એક વસ્તુ બારેકાઈથી, પ્લાનિંગથી એને એક્ઝિક્યુટ કરો છો. તમારી એ શાર્પનેસ, તમારું એ જે વ્યક્તિત્વ છે, એ જ ખરેખર પાર્ટીને બહુ જ લાભ અપાવશે. એમ કહી શકો કે સૂર્ય મજબૂત છે એટલે કે લોકો પ્રભાવિત થશે. તમારું જે તેજ છે, તમારી જે પોઝિટિવિટી છે, તમારા અંદર જે એનર્જી છે, એ લોકો સુધી પહોંચશે. અને ખરેખર આવનારા સમયમાં તમે પ્રૂવ તો કર્યું છે, પણ આવનારા સમયમાં તમે જે પણ એફર્ટ્સ આપ્યું છે એ ખરેખર બહુ જ સારી રીતે લોકો માનશે, પણ લોકો ફોલો પણ કરશે. અને સી આર પાટીલજીની નેતૃત્વમાં 100% ભારતીય જનતા પાર્ટી 2022માં વિધાનસભા ઇલેક્શનમાં પાછો પોતાનો ડંકો બોલાવશે. બહુ જ બહુ જ બહુ જ મજબૂત અને ઇમ્પોર્ટન્ટ, નાનાથી નાના માણસોનું ધ્યાન રાખવું, નાનાથી નાના કાર્યકર્તાનું ધ્યાન રાખવું, બધાનું સમજવું. અને તમારું થોડુંક સ્વભાવ જિદ્દી છે, હા, તમારું સ્વભાવ જિદ્દી છે. અને જિદ્દી માણસો મેં જોયું છે કંઈક ને કંઈક સારું કરી જાય છે. એમ ગણી લો કે સી આર પાટીલજીના નેતૃત્વમાં 2022 નહીં, આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી સારું પરફોર્મ કરશે. અને એ જ્યાં પણ જશે લોકો ખરેખર એમની વાતો માનશે. આપણે કહી શકીએ કે ગુજરાતમાં નેતાજી તરીકે એમનું વર્ચસ્વ રહેશે જ આવનારા સમયમાં, અને ભવિષ્યમાં પણ ગુજરાતમાં નહીં, સેન્ટ્રલમાં પણ એમનું ડંકો બોલાશે, એમનું નામ થશે.